જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ઘરે કેવી રીતે બનાવવાના એ બતાવવાની છું. તમે આ રીતે છોલે બનાવશો તો છોલે એકદમ રેસ્ટોરન્ટ જેવા બનશે. તો શરૂ કરીશું છોલે બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે કાબુલી ચણા લેવાના છે. તો મેં અત્યારે 1 કપ કાબુલી ચણા લીધા હતા અને એને ગરમ પાણીમાં આ રીતે મેં એને 7 કલાક માટે પલાળી રાખ્યા છે. તો ચણા સરસ રીતે પલળી ગયા છે. હવે મેં એને કાણાવાળા ટોપલામાં લઈ અને નિતારી દીધા છે. તો હવે આપણે એને પ્રેશર કુકરમાં બાફી દેવાના છે. તો પ્રેશર કુકરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, લગભગ 250 થી 300 ml જેટલું. એમાં ધોયેલા ચણા સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે અને એકદમ થોડો બેકિંગ સોડા લીધો છે જેથી ચણા સરસ બફાઈ જાય. હવે જે બજારમાં કલર આવે એના માટે મેં 2 સૂકા આમળા લીધા છે. જો તમારી પાસે સૂકા આમળા ના હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું ચા લઈ અને એનું પાણી ઉકાળી અને ગાળી અને લઈ લેવાનું. હવે ખડા મસાલામાં 1 તમાલપત્ર, 2 લવિંગ અને 2 નાના ટુકડા તજના ઉમેરી દીધા છે જેથી ફ્લેવર સારી આવે. હવે પ્રેશર કુકર બંધ કરી 6 થી 7 વિસલ લગાવી અને સરસ રીતે ચણાને બાફી દેવાના છે. ચણા બફાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરીશું. તો ગ્રેવી બનાવવા માટે 1 મીડિયમ સાઈઝની ડુંગળી મેં લાંબી કાપી લીધી છે, 5 કળી લસણ લીધું છે અને 2 મીડિયમ સાઈઝના ટામેટાં લીધા છે. ડુંગળી અને લસણની પેસ્ટ બનાવીશું અને ટામેટાની પ્યુરી બનાવી દઈશું. તો મેં બધું તૈયાર કરી દીધું છે. હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું. તો 1 કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે, 1/2 ટીસ્પૂન જીરું અને થોડી હિંગ લઈ લીધી છે. જીરું સરસ સંતરાઈ ગયું છે. તો હવે આપણે ડુંગળી અને લસણની પેસ્ટ જે બનાવી છે એ ઉમેરી દેવાની છે. તમે આદુનો ટુકડો પણ ક્રશ કરવામાં લઈ શકો છો. તો આ રીતે પહેલાં આપણે ડુંગળી અને લસણને સાંતળીશું અને ત્યાર પછી આપણે ટામેટાં સાંતળીશું, જે ટામેટાની પણ મેં પ્યુરી બનાવીને તૈયાર કરી દીધી છે. અત્યારે ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી છે અને આ રીતે આપણે 2 મિનિટ માટે એને સાંતળીશું, 2 થી 3 મિનિટ સાંતળીશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી છે એ ઉમેરી દઈશું, સરસ રીતે મિક્સ કરી અને એને પણ સરસ સાંતળવાનું છે. તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું. તમે ગ્રેવી જેટલી સાંતળો એટલો ટેસ્ટ સરસ આવશે. ડુંગળી ટામેટાની કચાશ એકદમ સરસ રીતે દૂર થવી જોઈએ. બધું સરસ મિક્સ કરી દીધું છે. થોડુંક આપણે મીઠું લઈશું, 1/4 ટીસ્પૂન જેટલું, કેમ કે આપણે ચણા બાફતી વખતે પણ મીઠું લીધું છે અને આપણે પાછળથી પણ બધા મસાલા એડ કરીશું એટલે સાચવીને મીઠું લેવાનું. તો ઢાંકણ ઢાંકી અને હવે આપણે ગ્રેવીને સરસ સાંતળવા દઈશું. તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, ગ્રેવી સરસ સંતળાવા આવી છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે. એક વખત આપણે મિક્સ કરી દઈશું. તો ગ્રેવી સરસ સંતળાઈ રહી છે પરંતુ કચાશે એટલે આપણે થોડુંક પાણી ઉમેરીશું, 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને હજી બીજી 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું જેથી ગ્રેવી સરસ સંતળાઈ જાય. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સાઈડમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને 1 મિનિટ ખુલ્લું જ શેકાવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બધા મસાલા કરી દઈશું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર. 1/2 ટીસ્પૂન મેં ગરમ મસાલાનો પાવડર લીધો છે, તમે છોલે મસાલાનો પાવડર હોય તો એ પણ લઈ શકો છો. બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને મસાલા બળી ના જાય એટલે 3-4 ટેબલસ્પૂન જેટલું આપણે પાણી ઉમેરી અને ગ્રેવીને મસાલા સાથે ફરીથી 2 થી 3 મિનિટ સાંતળીશું. ધીમા ગેસે સરસ રીતે સાંતળવાની છે. તો બીજી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી હવે સરસ સંતળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ બાજુ આપણા છોલે પણ સરસ બફાઈ ગયા હશે, આપણે ચેક કરીને જોઈ લઈશું. તો કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે, પાણી બધું જ પડી ગયું છે. તમે વધારે પાણી પણ લઈ શકો પરંતુ આટલી આ રીતે એકદમ પરફેક્ટ બનશે તમારા છોલે. ચણા સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે જે ખડા મસાલા અને સૂકા આમળા લીધા છે એ કાઢી લઈશું. હવે આપણે જે ગ્રેવી સાંતળીને તૈયાર કરી છે એ ઉમેરી દઈશું. આ રીતે લઈ લઈશું અને હવે પાણી ઉમેરી દઈશું. તો લગભગ 1 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં.
સરસ રીતે મિક્સ કરી અને હવે ધીમા ગેસે આપણે એને ઉકળવા દઈશું. આ રીતે થોડાક છોલે આપણે એક ટેબલ સ્પૂન જેટલા છોલે આ રીતે ચમચાની મદદથી તોડી દઈશું એટલે આપણી ગ્રેવી ઘટ્ટ બની જાય આ રીતે. અને ફરીથી મિક્સ કરી અને હવે આપણે એકદમ ધીમા ગેસે સરસ રીતે એને ઉકળવા દેવાના છે. તો એક ગ્લાસ જેટલું મેં પાણી ટોટલ ઉમેર્યું છે. તમારે જો રાઈસ સાથે છોલે ખાવાના હોય તો ગ્રેવી પાતળી રાખવાની. હવે આમાં બે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું તો ટેસ્ટ એનો ચેન્જ થઈ જશે. તો 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/4 ટીસ્પૂન મેં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે. આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે એને 8-10 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દઈશું. તો ઉકળી રહ્યું છે આપણા છોલે, ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરીશું. તો એક પેનમાં મેં 1 ટેબલસ્પૂન ઘી લઈ લીધું છે. એમાં 3-4 આ રીતે મેં આદુની સ્લાઈસ કરી દીધી છે અને 2 લીલા મરચાં લીધા છે, એના ટુકડા કરી દીધા છે, એ આપણે વઘારમાં ઉમેરી દેવાના છે. આ વઘારથી છોલેનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જશે અને ખૂબ જ સરસ બનશે. તો આ રીતે આદું અને મરચાંને સરસ રીતે સાંતળી અને આપણે છોલેમાં ઉમેરી દેવાના છે. તો તમે 8-10 મિનિટ પછી આપણા છોલે તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે. તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે 1/4 ટીસ્પૂન સંજર પાવડર ઉમેરવાનો છે અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને હવે સહેજ 2-1 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું. તો આપણા છોલે બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી છે. તો તમે આ રીતે છોલે બનાવીને જરૂર ટ્રાય કરજો. ઉપર તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર વપરાવી દઈશું. તો આપણા છોલે બનીને રેડી થઈ ગયા છે અને આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ભટુરે સાથે સર્વ કરીશું. તો તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. છોલેને મેં પૂરી અને ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કર્યા છે. તમે આ રીતે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને જરૂરથી પસંદ કરજો.